જામ જોધપુરમાં મુનાભાઈ ચોટાઈ દ્વારા રાશનની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરરોજ 200 જેટલી રાશન કીટનું તથા ઓછામાં ઓછું 7 દિવસ સુધી ચાલે તેટલી કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને અપાઈ રહી છે. કોરોનાના કહેર સામે લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાઓએ માનવતા દાખવીને રોજનું કમાઈને રોજનું ખાતા શ્રમિકો તથા જરૂરિયાત વર્ગ માટે ભોજન વ્યવસ્થા કરીને માનવતા મહેકાવી હતી, ત્યારે જામ જોધપુરમાં મુનાભાઈ ચોટાઈ દ્વારા રાશનની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરરોજ 200 જેટલી રાશન કીટનું તથા ઓછામાં ઓછું 7 દિવસ સુધી ચાલે તેટલા કરિયાણાની કીટ બનાવી જામ જોધપુરના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને પહોંચાડવાની કામગીરી મુનાભાઈ ચોટાઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી દરરોજ આ કામગીરી કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદોને મુશ્કેલી ના પડે તે માટે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. જ્યારે કોરોના વાયરસ આખી દુનિયાની અંદર જબરજસ્ત રીતના ફેલાયેલો છે અને એની સામે જ્યારે આપણે લડાઈ કરીએ છીએ, ત્યારે અમારા જામજોધપુર ગામની અંદર અમારા સેવાભાવી એવા મુન્નાભાઈ દ્વારા અહીંયા લુવાણા માજનવાડીમાં રોજ લગભગ 150-200 જેટલી કીટ કે જેની અંદર તમામ જાતનું કરિયાણું અનાજ કે એક કુટુંબને 5 વ્યક્તિઓને ઓછામાં ઓછું 7 દિવસ સુધી ચાલે એટલું કરિયાણું સાથે ભેગું કરી અને ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી અત્રેથી કરવામાં આવે છે. આજે આ કામગીરીનો 5મો દિવસ છે અને હજી પણ જ્યાં સુધી આ કોરોના વાયરસનું આગળ જ્યાં પૂરું નહીં થાય લોકડાઉન, ત્યાં સુધી મુન્નાભાઈ એવો નિશ્ચય કરેલો છે કે હું અહીંયાથી આખા જામજોધપુર તાલુકામાં જે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે ખરેખર ગરીબ લોકો છે એને પહોંચાડવાની છે, એને પહોંચાડવા માટે તન મન અને ધનથી હું આ જામજોધપુરમાં આ કાર્ય કરવા માટે તૈયાર છું અને એકલે હાથે એમને આટલું બધું સરસ કામ કર્યું છે એ નિમિત્તે જામજોધપુર રોટરી ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે હું હિમાંશુભાઈ મહેતા એમની કામગીરીને ખૂબ જ સરસ રીતે બિરદાવું છું અને સાથે સાથે જે આ યુવકો અમારી સાથે અહીંયા કામગીરીમાં જોડાયેલા છે એમને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે આવા સારા કામમાં આખી ટીમ સાથે જોડાયેલી છે. સાથે સાથે અમને અહીંયા મામલતદાર સાહેબનો અને જે પીઆઈ મેડમ પ્રજાપતિ મેડમ છે એમનો પણ ખરેખર ખૂબ જ સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે, જેને કારણે અમે આજે અહીંયા આટલી સરસ પ્રવૃત્તિ અને કરી શકીએ છીએ અને દરેક લોકોને ટાઈમે ટાઈમે આટલું કરિયાણું પહોંચાડી શકીએ છીએ એ બાબતે. દર્શન મકવાણાનો રિપોર્ટ, જામ જોધપુર.